गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 5 માં પ્રકરણ 14 મું કેટલું મોટું કેટલું ભારે એની આપણે શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપેલું છે સારિકા લખોટીઓ સિક્કા રબર વગેરે જેવી વસ્તુઓ એકઠી કરે છે, તે એક ગ્લાસમાં થોડું પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી આગળ 0 એવું નિશાન કરે છે. જો હું આ ગ્લાસમાં 5 લખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે? હું વિચારું છું કે તે અહીં સુધી પહોંચશે. શું કરે છે? 5 લખોટી નાખે છે અને જોવે છે પાણીની સપાટી ક્યાં સુધી પહોંચે છે. આથી પાણીની નવી સપાટી પર તેણે નિશાન કર્યું. જ્યાં નવી સપાટી આવીને પાણીની ત્યાં નિશાન કર્યું. મેં માત્ર અનુમાન જ લગાવ્યું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ જશે. તો લખોટીનું કદ કેવી રીતે શોધીશ? અરે, તે કેવી રીતે અનુમાન કર્યું? શું તને લખોટીના ઘનફળ કદની જાણકારી હતી? જુઓ, દરેક લખોટી પાણીને થોડુંક ઊંચે ચડાવશે, બરાબર, કારણ કે તેઓ થોડીક જગ્યા રોકશે, તે તેનું કદ થયું ગણાય. શું થશે? તો કે લખોટી આટલી છે ને, હવે જેવી રીતે લખોટી અંદર નાખે છે ને, પાણીની સપાટી શું થઈ જાય છે? ઉપર આવી જાય છે, કારણ કે એનું એટલું કદ ધરાવે છે, એટલા માટે એટલી ઉપર આવી જશે. એના પછી પાછળના પેજ ઉપર શું લખેલું છે? માપક ગ્લાસ આપેલો છે અહીંયા કને. હવે તમે અનુમાન કરો, શું 5 રૂપિયાના 10 સિક્કાનું કદ 10 લખોટીઓ કરતાં વધુ હોઈ શકે? તો કે ના હોઈ શકે, બરાબર. શું કામ કે સિક્કા કરતાં 10 લખોટી, લખોટીનું વજન કેટલું હોય છે? વધારે. એટલે કે એક દડો લગભગ કેટલી લખોટી જેટલું કદ ધરાવતું હશે? 6 લખોટી જેટલું કદ ધરાવતું હશે. એક રબર લગભગ કેટલી લખોટી જેટલું કદ ધરાવતું હશે? 1 જેટલું. શું કામ કે લખોટીનું રબર વજન અને રબરનું વજન કેટલું હોય છે? કદાચ સરખું જ હોય છે. એક લીંબુ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવતું હશે? તો એક લીંબુ એ કેટલા લખોટી જેટલું કદ ધરાવતું હશે? 2 લખોટી જેટલું, કારણ કે લીંબુ પ્રમાણમાં મોટું છે અને લખોટી નાની છે. પછી એક પેન્સિલ એ કેટલી લખોટી જેટલું કદ ધરાવતું હશે? તો કે 1/2 લખોટી જેટલું. એનો મતલબ એમ કે 2 પેન્સિલ થશે ને, 2 પેન્સિલ આખી મોટી, ત્યારે 1 લખોટી જેટલું વજન થશે. અને એક બટેકું લગભગ કેટલી લખોટી જેટલું કદ ધરાવે છે? 5 લખોટી જેટલું. હવે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવો. એક પાણીનો ગ્લાસ લેવાનો છે. પાણીની સપાટી આગળ 0 નિશાન કરો, ત્યારબાદ તેમાં 5 લખોટીઓ નાખો અને પાણીની સપાટી આગળ 5 mm એવું નિશાન કરો. આ તમને જાતે મહેનત કરવાની છે, ઘરે પ્રવૃત્તિ. પછી ફરી પાછી 5 નાખો, પછી જ્યાં પાણી આવે ત્યાં વળી પાછું નિશાન કરી અને 10 mm લખી નાખો. આવી રીતે કરવાનું છે. પહેલાં 0 સુધી લખો, પછી 5 લખોટી નાખો એટલે ક્યાં આવે છે ત્યાં 5 mm લખો, ફરી પાછી 5 નાખો પછી ક્યાં આવે છે ત્યાં 10 mm લખો, ફરી પાછી 5 નાખો પછી પાણી ક્યાં આવે છે ત્યાં 15 લખો. એમ કરતાં કરતાં 35 સુધી નિશાન કરવાનું છે તમને. હવે દરેક વસ્તુને તમારા બનેલા માપક ગ્લાસમાં નાખો અને તમારું અનુમાન ચકાસો. હવે આપણે શું કરશું? તો કે હવે શું કરશું? પહેલાં બટેકું નાખશું, બધી લખોટી બારે કાઢીને નિશાન કરી નાખ્યા ને, પછી બારે કાઢીને બટેકું નાખશું. તો બટેકું ક્યાં આવે છે? 5 mm ઉપર નિશાન છે. તો એનો મતલબ એમ કે કેટલી લખોટી જેટલું થાય છે? 5 જેટલું. પછી પથ્થર નાખ્યો, તો પથ્થર એ કેટલી લખોટી જેટલું થાય છે? કદાચ 10 થી થોડુંક નીચેના ભાગમાં નિશાનમાં દેખાય છે, તો એનો મતલબ એમ કે 7 જેટલી લખોટી જેટલું થશે. પછી દડો છે, તો દડો ક્યાં આવે છે? કેટલી લખોટી જેટલું થાય છે? તો કદાચ 4 લખોટી જેટલું થશે. અને લીંબુ કેટલી લખોટી જેટલું થશે? તો લીંબુ કદાચ 2 કે 3 લખોટી જેટલું થશે. 2 લખોટી પણ જેટલું પણ થઈ શકે છે. પછી એના પછી બાજુના પેજ ઉપર આપેલું છે શાનું કદ વધુ છે. શું તમે મને 6 લખોટીનું કદ મિલીમાં બતાવી શકો? હા, જો આપણે એક માપક સીસી બનાવીએ તો. ધોરણ 4માં તમે 250 મિલીની એક માપક સીસી બનાવી હતી. શું તમે આવી માપક સીસી બનાવવાની રીત વિચારી શકો છો કે જેનાથી 10 મિલી, 20 મિલી, 30 મિલી, 60 મિલી વગેરે માપી શકાય? તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે અને માપક સીસી બનાવવાની છે. તારીખ પાસે એક ઇન્જેક્શન સિરીઝ હતી, તેણે માપક સીસી બનાવવા માટે આ સિરીઝનો ઉપયોગ કર્યો. મૌલીએ એક ખાલી સીસીનો ઉપયોગ કર્યો. મેં ઇન્જેક્શન સિરીઝમાં એક વખતે 5 મિલી પાણી ભર્યું. તમને ઇન્જેક્શનમાં એ નિશાનીમાં તમને આ બધું આપેલું જ છે ને, કેટલા મિલીનું છે એમ. તેણે 5 મિલી પાણી ભર્યું અને પછી મારી સીસી પર 10 મિલીનું નિશાન કરવા માટે મેં 2 વખત પાણી સીસીમાં નાખ્યું. હવે એણે એની બોટલમાં છે ને 10 મિલીનું નિશાન કરવું હતું ને, તો એના માટે 5-5 મિલી 2 વખત ભરી ઇન્જેક્શનમાં
અને પછી એ શીશીમાં નાખે છે. મેં મારી માપક શીશી બનાવવા માટે 10 મિલી માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો છે. મૌલીએ 5 રૂપિયાના સિક્કાનું કદ શોધવા માટે તેની માપક શીશીનો ઉપયોગ કર્યો. તેણે જોયું કે 5 રૂપિયાના 9 સિક્કા 10 મિલી પાણીને ઉપરની તરફ ખસેડે છે. 5 રૂપિયાના કેટલા સિક્કા હોય છે તો 10 મિલી પાણી થાય છે, 9 સિક્કા હોય છે. તો આથી તમે પણ તમારી માપક શીશી બનાવવા માટે 5 રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી શકો છો. જુઓ 6 લખોટીનું કદ કેટલું હશે, તો કે કદાચ 7 મિલી જેટલું હશે. 6 લખોટીનું કદ કેટલું હશે, 7 મિલી જેટલું. એટલે તમને અંદર 6 લખોટી નાખી અને તમને માપવાનું છે. પહેલાં શીશી બનાવવાની છે આવી માપક શીશી, અને એના પછી તમને અંદર 6 લખોટી નાખવાની અને પછી જોવાનું કેટલું પાણી આવે છે. એના પછી શું કીધું છે કે 1 રૂપિયાના 16 સિક્કાનું કદ આશરે કેટલું હશે, કેટલા મિલી હશે, કેટલા મિલી હશે, 18 મિલી. 1 રૂપિયાના 16 સિક્કાનું કદ, શું કામ, તો કે 1 રૂપિયાના 1 સિક્કાનું કદ આશરે 1 મિલી જેટલું, અથવા તો 1 મિલીમાં થોડુંક ઓછું એવી રીતે થાય છે. એટલા માટે 1 રૂપિયાના 16 સિક્કાનું કેટલું થશે, 18. 24 લખોટીનું કદ કેટલું થશે, તો કે 28 મિલી. પછી 1 રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થશે, તો કે 1 રૂપિયાના 32, તો એનાથી થોડાક વધારે. તમે અહીંયા જોયું ને 16 છે તો એનાથી થોડુંક વધારે આવશે, એવી જ રીતે 32 છે તો એનાથી થોડુંક વધારે મિલી આવશે, કારણ કે 1 રૂપિયાના સિક્કાનું એટલું બધું વજન હોય નહીં. પછી મૌલીએ 5 રૂપિયાના કેટલા સિક્કા માપક શીશીમાં નાખ્યા, તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે, 30 મિલી જેટલું પાણી ઉપરની તરફ આવે છે, તો કેટલા સિક્કા નાખ્યા હશે, તો જો 5 રૂપિયાના એ 9 સિક્કા નાખે છે ને, તો 10 મિલી પાણી થાય છે ને, તો હવે 30 મિલી પાણી હશે તો એ કેટલા સિક્કા નાખ્યા હશે, તો 30 × 9 / 10, તો 10 ને મીંડું ઉડી ગયું એટલે 9 × 3 = 27, તો કેટલા સિક્કા નાખ્યા હશે, 27. એવી જ રીતે 60 માટે પણ સેમ એ જ રીતે કરો કે 9 હોય ત્યારે 10, તો અહીંયા કને 60 હોય ત્યારે કેટલા, એટલે 60 × 9 / 10, મીંડું ઉડી ગયા એટલે 6 × 9 = 54, તો કેટલા આવશે, 54. બરાબર, એ રીતે તમને ગણતરી કરવાની છે. પછી પહેલા અનુમાન કરો અને પછી કેટલીક વસ્તુઓના, અન્ય વસ્તુઓના કદ શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં શું કર્યું છે, તો કે આપણે 12 લખોટી લીધી, 20 લખોટી લીધી, 1 રૂપિયાના 8 સિક્કા લીધા અને 5 રૂપિયાના 18 સિક્કા લીધા. હવે એનું મિલીમાં કદ માપવાનું છે, તો મિલીમાં કદ કેવી રીતે માપશું, તો 12 લખોટીને આપણે ઓમાં નાખશું, તો કેટલી થાય છે, એનું કદ કેટલું થશે આશરે મિલીમાં, તો કે જો 24 લખોટીનું કદ કેટલું થાય, 28 થાય છે ને, તો 12નું કેટલું થશે, તો આશરે કેટલું થશે, 14 જેટલું થશે. એવી જ રીતે 20 લખોટી હશે તો એનું કેટલું થશે, તો કે 20 લખોટીનું 23 જેટલું. એટલે જુઓ તમે જેટલી લખોટી છે એના કરતાં થોડુંક વધારે માપ થાય છે, દેખાય છે, તો એવી રીતે થશે. પછી 1 રૂપિયાના 8 સિક્કાનું કેટલું થશે, તો કે આશરે 9 કે 10 જેટલું, 9 પણ થાય ને 10 પણ થાય. અને 5 રૂપિયાના 18 સિક્કાનું કેટલું થશે, 5 રૂપિયાના 18 સિક્કાનું, તો આશરે 20 જેટલું થશે. તો એ પ્રમાણે તમને શું કરવાનું છે, અનુમાન કરવાનું છે. અનુમાન કરો કે પાણીની અંદર ગયા પછી તમારું શરીર કેટલા લીટર પાણીને ઉપર તરફ ધકેલશે, તો આશરે 30 લિટર જેટલું, કારણ કે આપણું વજન આશરે 30 કે 40 કે એટલું હોઈ શકે, તો તમને 30 લિટર જેટલું પાણી તમને ઉપરની તરફ ધકેલશે. હવે એના પછીનું જે છે કે આ એક સમગન છે જેની પ્રત્યેક બાજુનો માપ 1 સેમી છે. જુઓ કે તમારા ગણિત ગમ્મત પુસ્તકની ઊંચાઈ 1 સેમી છે, તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરમાં કેટલા સમગન તમારા ગણિતના પાઠ્યપુસ્તક જેટલી જગ્યા રોકે છે. તો એ બાકીનું જે છે પુસ્તકનું માપ ને એ બધું, તો કે એ આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂઆત કરીશું. તો આજે આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.